तो दर वर्षे उनाळामां घणी जग्याए पाणीनी पारायणी सर्जाती હોય છે ત્યારે આ વખતે અરવલ્લી જિલ્લાના જળાશયોમાં પાણીનો જથ્થો સતત ઘટી રહ્યો હોવાથી લોકોમાં ચિંતા વધી છે। અરવલ્લીના માઝુમ, મેશ્વો, વાતરક, વેડી અને લાંક સહિત કુલ 6 જળાશયોમાં માત્ર 40% પાણીનો જથ્થો છે। જો આવી સ્થિતિમાં ચોમાસામાં વરસાદ ખેંચાય તો આવનારા દિવસોમાં પાણીની સમસ્યા સર્જાશે। अरवली में माजूम, मेशू और वातरक जलाशयों में जुदी जुदी पानी पुरवठा योजनाओं द्वारा गामों ने पीवानु पानी पूरु पाड़वामां आवे छे। माजूम जलाशय में हाल दरवाजा रिपेरिंग नुं काम चाली रह्युं छे। के मोड़ासा तालुका में माजूम, मेशू, वातरक, वैली डेम ने अंदर पानी अत्यारे 35-40% छे, जेनो जत्थो खूब ओछो छे अने चोमासानी कोई ठेकाणुं नथी। ચોમાસાની અંદર આ સાલ વરસાદ આવે એવું લાગતું નથી એટલે પાણીનો ખૂબ સમસ્યા વિથાવી છે। માટે કોઈ પણ સંજોગે સરકારશ્રીએ નદ્દાને નહેરમાંથી પાણીની વ્યવસ્થા થાય એ વ્યવસ્થા કરવાની વિનંતી છે। અરવલ્લીમાં હાલ ગરમીનો પારો 42 ડિગ્રીને પાર જઈ રહ્યો છે। જળાશયોમાં પાણીનો જથ્થો ઘટી રહ્યો છે। જો ચોમાસુ લંબાય અને સમયસર વરસાદ નહીં પડે તો પીવાના પાણીની ભારે સમસ્યા સર્જાય તેવા એંધાણ છે। ત્યારે સરકાર દ્વારા જિલ્લાના જળાશયોમાં નર્મદાનું પાણી નાખવામાં આવે તેવી માંગ ઉઠી છે। હાલમાં જે વાતાવરણમાં જે ફેરફારો થયા અને ચોમાસામાં અનિયમિતતા થવાનું આગાહીઓ થઈ રહી છે ત્યારે સરકારશ્રીમાં અમારી ખાસ વિનંતી છે કે જે નર્મદાના પાઇપલાઇનમાં કરોડો રૂપિયાનો ખર્ચો કરીને જે અરવલ્લી જિલ્લાના ડેમોમાં પાણી પહોંચાડવા માટે પાઇપલાઇનની વ્યવસ્થા કરેલ છે તો નર્મદાનું પાણી પાઇપલાઇન મારફતે મેશ્વો, વૈડી, વાત્રક ડેમોમાં નાખવામાં આવે તો આવનારી પાણીની સમસ્યાથી આ જિલ્લાને બચાવી શકાય।